પણે જો કટુડીના ગાલ ગુલાલ લગાયા વિના જ ગુલાબી થઈ ગયા. મીઠીએ કાલ માટે કંઈક તો એવું વિચાર્યું છે જે બધાને ટેન્શન કરાવે. એને રોકવી પડશે, પણ કેમ? શું કરવાની છે ખબર પડે તો હું કંઈ કરી શકું. હવે કેવી રીતે ખબર પડશે? ગજબ છે માન્યતા, થાકતી જ નથી. એક્ચ્યુઅલી ધનરાજ, મારે 2 કલાકમાં રુદ્ર સાથે એક પ્રેઝન્ટેશન આપવા જવાનું છે. છેલ્લા 1 વીકથી અમે લોકો અપોઇન્ટમેન્ટની રાહ જોતા હતા અને ફાઇનલી એ આજે મળી. આ સમયે
રુદ્ર સાથે જવું જરૂરી છે. તમે જ મજા કરતા હતા ને? દરેક વાતમાં જસ્ટિફાય કરતા રહ્યા ને વાત અહીંયા સુધી પહોંચી હતી. મારી પીઠ પાછળ મને તમારી વાઈફ હોવા છતાં અને મેરેજ નહીં પણ રુદ્ર સાથે. રુદ્રે પણ મને દગો આપ્યો પણ હવે નહીં. હવે તો હાથ થઈ ગઈ છે. આજે બધી જ વાતનો નિર્ણય આવશે. હવે નહીં. ઈશ્વર કરે હોળીકા દહન આપણા ઘરની બધી તકલીફો પણ બળી ગઈ હોય ને ઘરમાં સુખ શાંતિ આવે. ધનરાજ નથી આવ્યો? એ હજી સૂતા છે. સુવા દે, પછી તો આખો દિવસ દોડધામ છે. તમે લોકો હોળીને ઓલવી દો અને માન્યતા રાખ લઈ લેજો. હા મમ્મી. હવે પૂછું. હા, આ શું કરતા હતા? રાખ લઈને આખા ઘરમાં? ઘર કે ઘરની કોઈ વ્યક્તિ ઉપર કોઈની નજર હોય કાં તો ઘર પર કોઈ મુસીબત હોય તો ઘરમાં હોળીની રાખ ફેરવવાથી એ તકલીફો દૂર થાય. બેન, મારા માથેથી ફેરવી દો ને. મને લાગે છે મારા પર કોઈની નજર લાગી ગઈ છે. મારા લગ્ન થતા જ નથી. હવે જુઓ, ફટાફટ તમારા લગ્ન થઈ જશે. તમારા મોઢામાં ઘી સાથે. બેન, આજે ઘરમાં જે પાર્ટી છે એનું શું? માં સાથે મારી વાત થઈ ગઈ છે, એમણે મને બધું જ કહી દીધું છે. તારું એક જ કામ, માન્યતા જે કે એ તારે કરતા જા. ઠીક છે. ચંદનભાઈ, હાલો આ જે હોલિકા દહન થયું છે ને તે આગળ મૂકી આવો. ઠીક છે. માન્યતા, તું જે ઠંડાઈ બનાવે એ સૌથી પહેલા ધનરાજને ચખાડજે. કેમ ધનરાજને? એમાં એવું છે ને કે આપણે દર વખતે વર્ષોની પરંપરા છે, હજુ પણ એ અગબન છે. હા, ને પરંપરા ને સ્વાદની પરખની વાત છે. ધનરાજને ખાવાની બીજી કોઈ વાનગીઓના સ્વાદની ખબર ના પડે પણ ઠંડાઈમાં એના ટેસ્ટને કોઈ ન પહોંચે. પાકું. ખડુસ એક વાતમાં તો પરફેક્ટ છે. માનેતા, યુ બેટર નો, મારે આજે કઈ કામ નથી તો તને કિચનમાં હેલ્પ કરું. મને કઈક શીખવા મળી જશે.
ગામમાં કાગડિયા વિદ્યા કહેવાય. એ જેનો આમ બગાડ કરે ને એનો બુદ્ધિ જ નોરી. પૂછ્યું છે આ તોમડો હું ચડાવ્યો છે. નીચે જોયે ને અહીંયા સમજાઈ ગયું તું કે ઠેકાણે નથ. ઠેકાણે તો મારું નથ સાહેબ, નથી ને તો કોનો મારો લેવો એનો હુંચકો જ નથી પડતો. તારું કે ને હું થયું છે. હવે સીધે સીધું બોલસ કે આ ચીટલી ભરું પછી વટાણા વેરીસ. કહું છું ડફણા વિના ગધેડા ને ધમકી વિના ચાંદની આગળ ન વધે. મસ્ત બધું ગૂંચી રાખ્યું છે પણ હજુ સુધી કોઈ અસર જોવા નથી મળી. તમની રાહ જોઉં છું કે ઘરમાં બોમ્બ ફૂટે પણ કઈ થતું નથી. એવું તે વળી હું કર્યું છે. બહુ મોટી ગેમ છે કે ઘરના બધા ધ્રુજી જશે. એવું તો હું ઈચ્છું છું ધરતીકંપ આવે ને એવો આવે કે કશ્યપ પરિવાર નહીં પેઢીની પેઢી ના પાયા હલી જાય. હારું હાલ મારા લાયક કઈ કામ હોય કેજે. બસ એટલું કોઈને કહેતી નહીં કે મેં કર્યું છે. હા મેં થી કોઈને નહીં કહું પણ જો કોઈ પૂછશે તો ખોટું એ નહીં કહું. બસ તું ખાલી એટલું ધ્યાન રાખજે કે તારો મૂકેલો બોમ્બ ક્યાંક સુરસુર્યો ન થઈ ગયો હોય. અત્યાર સુધીમાં તો બધું થઈ જવું જોઈએ પણ કેમ થયું નથી? ચેક કરો કે પછી રાહ જો. માર્યોને લોચો સુપર્ણખા નહીં માં અન્નપૂર્ણા. ઓ સુપર્ણખા તો રાવણ ની બેન હતી. હા માં અન્નપૂર્ણા, તમારું મરણ ક્યાં છે? મરણ? મરણ નહીં ચરણ બેટા. ચરણ? તમારા ચરણ ક્યાં છે માં અન્નપૂર્ણા? મસ્કા મારતા તો તારા પાસેથી કોઈ શીખવું જોઈએ. સાચે ના, રુદ્રની વાત ખોટી નથી. માં અન્નપૂર્ણાનો વાસ હાથમાં હોય એના ઉપર તો પૂરેપૂરા આશીર્વાદ છે. શારદાબેન, મને કઈ કામ આપો ને, બહુ કંટાળો આવે છે. આ પૃથ્વીભાઈ પણ એમની ગેમ નથી શીખવાડતા મને. જો ગેસ્ટ આવે એટલે પાર્ટી શરૂ થશે. તું જઈને બહારની સાફ સફાઈ કરી. ચલ ગાજલી, ચલ ચલ. શું ચલ? તું પણ જા. મ્યુઝિક માટે સાઉન્ડ સિસ્ટમ ને બધું ગોઠવી ના જા. મમ્મી, તું ભૂલી ગઈ હું કોનો દીકરો છું? એમ મને યાદ ના હોય એટલે આઈ મીન મમ્મી હું તારો જ દીકરો છું. મ્યુઝિક ની બધી તૈયારી થઈ ગઈ છે. હા એ સૌથી અધૂરી છે. અધૂરી નહીં, જરૂરી. રાઈટ રાઈટ. એ ગુલાલ તો આવી ગયો ને? અરે ચીલ બ્રો, 200 કિલો ગુલાલ મારા કબજામાં આવી ગયો છે અને બીજા 100 કિલો મંગાવ્યા છે. અરે આટલામાં તો આખી જાન જમી લેશે.
રમી લેશે. આજે તું કઈક વધારે પડતા લોચા મારે છે ને? અરે એક્સાઇટમેન્ટ માસી, એક્સાઇટમેન્ટ ટુડે ટીમ નું એક્સાઇટમેન્ટ. પૃથ્વીભાઈ જેવું જ તહેવાર આવે એટલે પૃથ્વીભાઈ ના પગમાં રોનક આવી જાય. નાનપણથી એ જયારે નાનો હતો અને બીમાર પડે ને, અને જો કોઈ તહેવાર આવવાનો હોય તો એ બીમારી પણ ભાગી જાય. એ બધું તો ઠીક છે, પણ આ ધનરાજ ક્યાં ભાગી ગયો? આઈ મીન એ દેખાતો કેમ નથી? બહુ કહેવાયો, આજે તને નાનકાની યાદ આવી. હા, ધનરાજ હોય તો જ પાર્ટીમાં રોનક હોય, અને પાર્ટીમાં ડાન્સ હોય તો તો પછી ધનરાજનો મૂડ સાવ ફરી જાય. યસ, સાંભળો બધા, બધા જ પાર્ટીમાં લાગી જશે એ પહેલા મારી વાત સાંભળી લેજો. બધાએ સંપીને મહેમાનોનું ધ્યાન રાખવાનું છે. બાપડી એની ચિંતા મેલી દે, આ મીઠી છે ને અંધોય હાચવી લે હે. હા પણ ભરોસો છે ને, અકબંધ રાખીશ. અંધુઈ મેલી દે મારી પર. મીઠીનો ભરોસો કરવા જેવો નથી. હું બધું ધ્યાન રાખીશ. હું બધું સંભાળી લઈશ, પોતાને સંભાળી લઈશ. હા, પણ આજે તારું મગજ શાંત અને ફોકસ્ડ રહેવું બહુ જરૂરી છે. આજે દિમાગ પર બરફ અને જીભ પર સાકર રાખવાની છે. હા પપ્પા. બધા ક્લાયન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. All the best.
હવે જે થશે એ બધું આજની પાર્ટી પછી.